નમસ્કાર, મારું મંતવ્યમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે મારું મંતવ્યમાં દરરોજ અલગ અલગ વિષયો ઉપર લોકોના મંતવ્ય જાણતા હોઈએ છીએ, ત્યારે આજે આપણો વિષય છે શિક્ષકોને મળતો સાતમું પગાર પંચ. રાજ્ય સરકારે સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્ર સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કર્યો. આવા કર્મચારીઓને તારીખ 1 જાન્યુઆરી 2019 સાતમા પગારપંચ મુજબ પગાર ધોરણ મુજબ પગાર ચૂકવાશે, જ્યારે કે 1 જાન્યુઆરી 2016 31 ડિસેમ્બર 2018 સુધી પગાર ભથ્થા પેટે રૂકવવાની રકમ એરિયર્સની રકમ ભારત સરકાર તરફથી મળવાપાત્ર તફાવતની રકમ બાદ મળશે. ત્યારે આપણે અલગ અલગ શિક્ષકો સાથે વાત કરી અને એ લોકોનું શું મંતવ્ય છે એ તે જાણવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલાં આપણે જોઈશું સુરત અને સુરતના શિક્ષકો આ અંગે શું કહી રહ્યા છે તે જાણીશું. સાતમા પગાર પંચની જાહેરાત થઈ ગઈ છે, તે સાથે શિક્ષકોને ઇન્સ્ટોલમેન્ટ પણ મળવાના શરૂ થઈ ગયા છે. આપણી સાથે કેટલાક શિક્ષકો ઉપસ્થિત છે, આવો જાણીએ તેનાથી તેમને શું ફાયદો થશે. સાહેબ, શું નામ? શોએબ મુરાદ, આચાર્ય શ્રી MMP હાઈ સ્કૂલ. સાતમા પગાર પંચ લાગુ થઈ ગયું છે જી, હપ્તા ઇન્સ્ટોલમેન્ટ પણ આવવાના શરૂ. બિલકુલ. શું ફાયદો? શિક્ષકને એક પ્રોત્સાહિત રૂપે કે મહેનત તો કરે જ છે, પણ સાથે જે ઇન્સેન્ટિવ સમયાંતરે સરકારશ્રી તરફથી જે ભરતી કરવામાં આવે છે એનાથી ખરેખર શિક્ષક વધારે પ્રોત્સાહિત થાય છે અને વધારે ઇન્ટરેસ્ટથી અને મહેનતથી કામ કરે છે. અને હવે આટલા સાતમા પગાર પણ જાય પછી અમારો શ્રેય પણ એ જ છે, પર્પઝ એ છે કે હવે બેસ્ટ આપીને બેસ્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવું છે. અને સાથે સાથે જે સરકારશ્રી અમને આજે લાભ આપેલો છે એ માટે અમે સરકારના પણ આભારી છે. અમને ઇન્સ્ટોલમેન્ટ પણ શરૂ થઈ ગયા છે અને એનાથી અમારો આર્થિક રીતે પણ અમે હવે સ્ટેબલ થઈ ગયા છે. આપણી સાથે બીજા સાહેબ ઉપસ્થિત છે, શું નામ છે સાહેબ? ફિરોઝ મલિક. ફિરોઝભાઈ, સાતમો પગાર પંચ લાગુ થઈ ગયું છે, ઇન્સ્ટોલમેન્ટ પણ આવી ગયો છે, કેવું ફીલ થાય છે અને આગળ તમારું જીવન ધોરણ આવે કેટલો ફાયદો થશે? એકચ્યુઅલી જે છઠ્ઠા પગાર પછી સાતમું, પહેલાં પાંચમું હતું, પછી છઠ્ઠું છે, હવે સાતમું છે. હવે દિવસે દિવસે આપણે જોઈએ છીએ કે મોંઘવારી વધતી જાય છે અને મોંઘવારી વધતી જાય એટલે સ્વાભાવિક રીતે કે એની પૂર્તિ માટે થોડું આર્થિક રીતે આપણે સદ્ધર બનવું જરૂરી છે. અને સરકારશ્રીએ બહુ એક સારો પ્રયત્ન કર્યો છે, પ્રયાસ કર્યો છે કે આ સાતમું પગાર પંચ આપ્યું છે, અમને આર્થિક રીતે સદ્ધર કર્યા છે. નેક્સ્ટ જે ઇન્સ્ટોલમેન્ટ છે એ હપ્તા પણ લગભગ હવે પહેલો હપ્તો તો મળી ગયો છે અને એની રીતે પણ લગભગ ઘણી બધી આર્થિક રીતે અમને સદ્ધરતા આવી છે. ને સરકારનો જે આ પ્રશસ્ય પગલું છે એ ખરેખર બિરદાવવાલાયક છે અને અમને બધાને ઉપકારક જ નીવડશે. સાથે સાથે શિક્ષણમાં પણ એવું છે કે જે નિત નવીન ટેકનોલોજીને બધી બદલાય છે તો એ પરિવર્તનને પણ અમે અમારા શિક્ષણ કાર્યમાં આવરી લઈએ, સારામાં સારું જે પણ અમારે આપવાનું છે એ ચોક્કસ આપીશું અને સારું પરિણામ પણ આપીશું એની અમે ખાતરી આપીએ છીએ. શું નામ છે સાહેબ? રાકેશ પટેલ, MMP હાઈસ્કૂલ. સાતમા પગાર પંચમાં જે પગારની અંદર વધારો થયો છે એની અસરરૂપે કહી શકાય કે વધતી જતી મોંઘવારીની અંદર આર્થિક સદ્ધરતા આવવાથી જે માનસિક સ્થિરતા ને ધ્યાનમાં લઈ અમે સારું શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ, અવનવા સાધનો ઉપકરણોનો ઉપયોગ કરીને સારું શિક્ષણ આપવા માટેનો પ્રયત્ન કરી શકીએ છીએ. સરકારનો આ નિર્ણય શિક્ષણ જગત માટે એક સારા સમાચાર છે, એક ખુશીનો માહોલ શિક્ષકોમાં ઊભો થયો છે. આપણી સાથે બીજા એક બેન ઉપસ્થિત છે, શું નામ? સુચિતા, ફ્રોમ MMP હાઈ સ્કૂલ. સુચિતા બેન, કેવી રીતે આને લો છો તમે? જે પગાર વધારો થયો છે એનાથી શું ફાયદો થશે અને કેવી રીતે તમને પણ ઉપયોગી થશે? આ એક સરકારનું સરાહનીય પગલું છે. 1 જાન્યુઆરી 2016 અમલમાં આવ્યું છે. એ પહેલાંના તમે જોશો તો 31-12-2015 સુધીના જે પગાર હતા તે ઘણા ઓછા હતા અને અત્યારે જે વધારો છે તે 2.57% ઘણો વધારો છે, જેનાથી દરેક કર્મચારીઓના પગાર ધોરણના ફરકથી એમનું જીવન ધોરણમાં સુધારો આવ્યો. એમના બાળકો માટે પણ એ લોકો સારામાં સારી બધી પદ્ધતિઓ અપનાવી શકે છે. અને બીજી એક વસ્તુ એવું થઈ કે પહેલાં ઇજાફો ખાલી જુલાઈ મહિનામાં આવતો હતો, તો હવે ઇજાફો જુલાઈ અને જાન્યુઆરી બંને મહિનામાં મળતો થઈ ગયો, એટલે ગ્રે પેડમાંથી આપણે મેટ્રિક પેમાં ગયા, જે કર્મચારીઓ માટે ઘણું ફાયદાકારક રહ્યું. આપણી સાથે આ હતા શિક્ષકો, તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારનો આ નિર્ણય સરાહનીય છે, તે શિક્ષણ જગત માટે પણ ઉપયોગી છે અને બાળકો માટે પણ ઉપયોગી છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે રાજા શેખ, મંતવ્ય ન્યૂઝ, સુરત.
તો જે રીતે આપણે જોયું કે સુરતના શિક્ષકો એક તરફ એ કામગીરી ખૂબ જ સરાહનીય છે તેવું જણાવી રહ્યા છે, અને ક્યાંક ની એક રાજ્ય સરકાર દ્વારા લેલાયેલો નિર્ણય છે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને શિક્ષકોને ક્યાંક જે મોંઘવારીનો સામનો કરવો પડતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે. ત્યારે આપણે સીધા જ જઈશું વડોદરા, અને વડોદરાના શિક્ષકો શું કહી રહ્યા છે તેમનું જાણીશું મંતવ્ય. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી જે સરકારી કોલેજો છે તેમજ સરકાર સંલગ્ન જે યુનિવર્સિટીઓ છે તેના જે શૈક્ષણિક સ્ટાફ છે તેને સાતમો પગારપંચનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સાતમો પગારપંચનો લાભ કેવી રીતે તેમને મળશે એ સરકાર નક્કી કરશે આવનારા દિવસોમાં. પરંતુ આ વિશે વાત કરવા માટે વડોદરાની એમએસ યુનિવર્સિટીના જે પ્રોફેસરો છે જેઓને આ લાભ મળવા જઈ રહ્યો છે તે આપણી સાથે છે. તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરીશું કે સરકાર દ્વારા જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમના લાભાર્થી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી તેઓ કેટલા ખુશ છે, અને ઘણા સમયથી તેઓની જ્યારે આ ડિમાન્ડ હતી એવામાં સરકારનો નિર્ણય આવ્યો છે ત્યારે તેમની પ્રતિક્રિયા શું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આપ શું કહેશો જે રીતે રાજ્ય સરકાર દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું છે, સાતમા પગારપંચનો લાભ હવે તમને મળવા જઈ રહ્યો છે? હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય શૈક્ષિક સંઘ જે ટીચર્સ એસોસિએશન છે એનો મહામંત્રી છું. ઘણા વખતથી સરકારની સાથે આ વાટાઘાટો ચાલતી હતી અને આખરે સરકારે આ 7th મેનો અમલ કર્યો છે ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સરકારશ્રીના આ પગલાંને અમે આવકારીએ છીએ. આવતા દિવસોમાં જે એરિયર્સની વાત છે તો વહેલામાં વહેલી તકે એરિયર્સ પણ ચૂકવવામાં આવે તે બી અમારી માગણી પણ છે આ સાથે. આપ શું કહેશો જે રીતે ડિસિઝન સરકાર તરફથી લેવામાં આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી ગૌરાંગભાઈએ જેમ કીધું કે વાટાઘાટો ચાલતી હતી, લાગતું નથી કે થોડું લેટ છે? તે વખતે તમારી ડિમાન્ડ પૂરી કરી લેવા જેવી હતી. સરકારશ્રીની જે ટીચર્સની લાગણીઓ સમજીને જે સમયે એમને એમના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને બધા જ ડિપાર્ટમેન્ટની કન્સેન્સસ લઈને આપ્યું છે, મોડું વહેલું તો બરાબર છે પણ આપ્યું છે, બહુ સારી રીતે આપ્યું છે, એ જ અમારી માટે અત્યારે બહુ હર્ષનો વિષય છે અને અમે આને આવકારીએ છીએ. આ જ રીતે આગળ સરકારની નીતિ પ્રમાણે ટીચર્સને વધારેમાં વધારે જે પણ અનુકૂળ વસ્તુઓ છે, જે ટીચર્સની ડિમાન્ડ્સ તો નહીં પણ જે ખરેખર રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે એવી લાગણી છે. સરકારે ડિસિઝન તો લઈ લીધું છે, જાહેરાત પણ કરી દીધી છે, શું માનો છો આપ, ક્યાં સુધી તમને આ લાભ મળશે અને અપેક્ષા શું છે તમને? સરકારના પરિપત્ર મુજબ એક જાન્યુઆરી 2019થી આ લાભો મળવાપાત્ર થઈ જશે. સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી 50%નું રકમ માગણી કરનાર છે. અમને પૂરી આશા છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ માગણી તરત જ પૂરી કરશે અને પૂરું એરિયર્સ શૈક્ષણિક કર્મચારીઓને વિના વિલંબે આપવામાં આવશે એવી અમને પૂરી લાગણી છે. ગવર્મેન્ટને કંઈ કહેવા માગશો આપ? ગવર્મેન્ટને એટલું જ કહેવા માગીશું કે જો આપનો અભિગમ શિક્ષકો પ્રત્યે પોઝિટિવ છે તો શિક્ષકોનો અભિગમ પણ સરકારની નીતિઓ પ્રત્યે પૂરેપૂરો સકારાત્મક છે. છેલ્લા ઘણા સમયથી માગણીઓ હતી ને હવે સ્વીકારવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે, એટલે સ્વાભાવિકપણે પ્રોફેસરોમાં જે શિક્ષકો છે તેમાં ખુશી હોય. કેટલાક મહિલા પ્રોફેસરો આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, જે રીતે તમારી ડિમાન્ડ છેલ્લા ઘણા સમયથી હતી, તમારા અધિકાર માટે તમે આ માગણી કરી રહ્યા હતા, હવે આનો સ્વીકાર થયો છે, શું કહેશો? બધા શિક્ષક મિત્રો વચ્ચે એની લાગણીનો હર્ષ ઉલ્લાસ છે અને આશા કરીએ છીએ કે સરકાર આગળ પણ આ રીતના નિર્ણયને સકારાત્મક રીતે લેતા રહે અને અમે પણ સરકારને ફૂલ સહકાર આપીશું. બેન, ગવર્મેન્ટનું એવું કહેવાય છે કે ઘણી વખત જે જાહેરાતો થતી હોય છે તેનો અમલ ક્યારેક નથી પણ થતો અને થાય છે તો જાહેરાત પછી ખૂબ વિલંબે થાય છે. તમારા પ્રત્યે જે ડિસિઝન લેવામાં આવ્યું છે સરકાર તરફથી, આ બેમાંથી કોઈ શક્યતા તમને લાગે છે? ના, એવી કોઈ શક્યતા નથી. સરકારે એક યોગ્ય સમયે આ જાહેરાત કરી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટથી જ્યારે 50% એરિયર્સ મળી જશે તરત જ આપણી સરકાર પણ અમને પૂરેપૂરો લાભ આપશે એવી લાગણીઓ છે. અને સરકાર જે રીતે અમારી શિક્ષકોની માંગણીઓ સાથે આવી ગઈ છે તો એનાથી મને એવું લાગે છે કે 7th પે કમિશન પછી શિક્ષણમાં હજી સુધારો આવશે અને આ સરકારની જે શિક્ષણની પ્રત્યે જવાબદારી છે એ
પૂર્ણ કરી રહી છે સરકાર એવું અમને લાગે છે. ના, એ સારી બાબત છે કે સરકાર જે શિક્ષણ પ્રત્યેની પોતાની જવાબદારી છે નિભાવે, જેનાથી આવનારી પેઢી નું જે ભવિષ્ય છે ઉજ્જવળ બને. પરંતુ આ સવાલ એટલા માટે હતો કારણ કે ઘણી બધી યોજનાઓ જોઈ છે, ઘણી બધી જાહેરાતો એવી છે કે તેનો અમલ જે વિલંબથી થાય છે ઘણી જગ્યાએ મળતું પણ નથી. તમારી પણ માંગણી ખૂબ જૂની હતી, ઘણા વખત તમે આની માંગણી કરી રહ્યા હતા, મોડે મોડે સ્વીકારવામાં આવી છે એટલા માટે. પણ વચ્ચે ઇલેક્શનનો દોર આવ્યો, પછી નવી સરકાર બની, નવી સરકાર બન્યા પછી જે ફાઇનાન્સની એ લોકોએ પોતાની કંઈક નીતિઓ યોજનાઓ અમલમાં મૂકી હશે, અને એ બધું સ્ટડી કર્યા પછી એ લોકોએ જો અમને આવે એરિયર ને બધું આપ્યું છે, સેવન્થ પે કમિશનની આ પરિપત્ર જાહેર કર્યું છે, મને લાગે છે ખૂબ સમજી વિચારીને સરકારે કર્યું છે. તો એનાથી વધારે હું શું કહી શકું કે આજે પણ જેવી રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી રાહ જોવાઈ રહી છે કે 50% એરિયર્સ એ લોકો ચૂકવી દે, તો આપણી સરકાર પણ એ 50% ઉમેરીને અમને 2016થી બધું આપી દેશે એવી શિક્ષકોને આશા છે. અને અમે પૂરેપૂરે સરકારની સાથે સરકારની નીતિઓને અમે આવકારીએ છીએ. તો અમને ખૂબ ખૂબ સરસ લાગી રહ્યું છે અહીંયા, એન્ડ આઈ વિશ દેટ ગવર્મેન્ટ ડુ સમથિંગ મોર ફોર ધ ટીચર્સ, એન્ડ વી આર રેડી ટુ ડુ વોટ એવર ધ ગવર્મેન્ટ રિક્વાયર્સ ફ્રોમ ધ ટીચર્સ. ગવર્મેન્ટે ડિસિઝન તો લઈ લીધું છે, નિર્ણય કરી દીધો છે તમારા પક્ષમાં, પરંતુ એક વિષયને લઈને સંદેશંકા એટલા માટે છે કારણ કે એરિયર્સની જે વાત છે જાન્યુઆરી 2016થી લઈને ડિસેમ્બર 2018 સુધીનું તમને જે આપવાનું છે એમાં ગવર્મેન્ટે એવું કીધું છે કે 50% ભારત સરકાર આપશે ત્યાર પછી એરિયર્સ તમને ચૂકવવામાં આવશે. તમને કોઈ સંદેહ એને લઈને? ના, એને લઈને કોઈ સંદેહનો કોઈ કારણ જ નથી, કારણ કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવે ફંડ્સ ત્યાર પછી જ સ્ટેટ ગવર્મેન્ટ વિલ ઇમ્પ્લિમેન્ટ દેટ, એટલે એમાં કોઈ સંદેહનો કોઈ પ્રશ્ન જ નથી. જેવું એ રિલીઝ થશે એટલે અમને એવી બાહેધારી તો આપેલી જ છે ગવર્મેન્ટે કે તરત જ એના પછી આપણી રાજ્ય સરકાર પણ એને રિલીઝ કરી દેશે. ના તો એ સમયસર રિલીઝ થશે એવી અપેક્ષા છે તમને? ચોક્કસ, કારણ કે ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે બે ગવર્મેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન નથી હોતું, તેને કારણે વિલંબ થાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકાર પણ એક જ છે, એટલે એવું કોઈ એ નહીં હોય, કોઓર્ડિનેશન વુડ બી ધેર ધીસ ટાઈમ. બંને ગવર્મેન્ટ એક છે, કેન્દ્રમાં પણ છે, ગુજરાતમાં પણ છે. એક એવું કહેવામાં આવે છે, વાત એવી થઈ રહી છે કે આ જે ડિસિઝન છે તમને બધાને ખુશ કરવા માટે છે કારણ કે ચૂંટણી આવી રહી છે. એવું તો હોતું નથી મોટા ભાગે, ઘણા બધા નિર્ણયો પાછળ જતા હોય છે, આગળ જતા હોય છે, ગવર્મેન્ટના પોતાના પણ ઘણી બધી એવી હોય છે એના આધારે છે. પણ છેલ્લા ઘણા સમયથી 6-7 મહિનાથી તમે જુઓ તો જે ગુજરાતની સરકારી કોલેજોમાં જે જગ્યાઓ હતી, પ્રિન્સિપલની જગ્યાઓ, જે અધ્યાપકોની જગ્યાઓ હતી, એના ભરવા માટે પણ સરકાર છેલ્લા 3 મહિનાથી પ્રયત્ન કર્યો છે. જીપીએસસીની એક જાહેરાત પણ આવી ગઈ છે બધી પોઝિશન્સ ભરવા માટે. એટલે મને એવું લાગી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સરકાર જે અધ્યાપકો છે અને જે ઉચ્ચ શિક્ષણ છે એના સંદર્ભની અંદર સારા સારા નિર્ણયો લઈ રહ્યું છે. એટલે આ પણ એક સારો નિર્ણય હતો, થોડોક મોડો થયો પણ એક સારી રીતે એને પૂર્ણ થઈ જશે, અને જે રીતે એરિયર્સ ને બધું છે એ જો સારી રીતે ચૂકવાઈ જાય તો એક અધ્યાપકોમાં એક ખુશીનો માહોલ જળવાઈ રહેશે એવું લાગી રહ્યું છે. જે સ્ટાફ હતો, અન્ય જે સ્ટાફ તમારા સિવાયનો, એમને અગાઉથી જ આ 7મું પગાર પંચનું ચૂકવાઈ ગયું છે, હવે ત્યાં તમારા માટે જે ડિસિઝન લેવામાં આવ્યું છે, એક તરફ સામે ચૂંટણી છે અને એક તરફ આ ડિસિઝન આવે છે, શું લાગે છે તમને? ચૂંટણી અને પગાર પંચને મારા ખ્યાલથી કંઈ લેવા દેવાનું હોતું નથી. પગાર પંચ તો જે તે ગવર્મેન્ટ છે એના સમય પ્રમાણે બેસાડી દેતું હોય છે અને ગાઈડલાઇન પ્રિપેર કરતા હોય છે. ગાઈડલાઇન પ્રિપેરેશન્સમાં જુદા જુદા ટીચર્સ એસોસિએશન છે એને પણ ફીડબેક મળતા હોય છે, તો એમાં ઘણીવાર કરેક્શન કરવાના થતા હોય, ડિસિઝન ચેન્જ થતા હોય છે, એને લીધે થોડી ઘણી પ્રોસેસ ડીલે થતી હોય છે. એ પ્રોસેસ હવે એન્ડ ઉપર છે, અમને આશા છે કે જલ્દી યુજીસી અને એઆઈસીટી 7th પેની ગાઈડલાઇન ડિક્લેર કરી દે, અને ગાઈડલાઇન ડિક્લેર થાય તો પે ફિક્સેશનમાં કોઈ ડિલે થતું નથી હોતું. પે ફિક્સેશન છે એ સેકન્ડરી છે, એની પહેલાં ગાઈડલાઇન છે ઇમ્પોર્ટન્ટ હોય છે, અને ગાઈડલાઇન હાલ ફાઇનલ સ્ટેજ ઉપર છે. બની જશે તો યુજીસી અને એઆઈસીટીના જે ગાઈડલાઇન 7th પેની છે એ પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટ પણ આપી દેશે. તો આપની એવી ડિમાન્ડ છે કે ગાઈડલાઇન વહેલામાં વહેલી તકે ઇમ્પ્લિમેન્ટેશન થાય, તેનું એ તૈયાર થાય તો તમને વહેલામાં વહેલો લાભ મળે તેનો? હા, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ પે કરે છે પણ ગાઈડલાઇન છે એ યુજીસી અને એઆઈસીટીની હોય છે. ગાઈડલાઇન લેટ થાય અને હાલ સ્ટેટ ગવર્મેન્ટ છે એ સ્કેલ ટુ સ્કેલ આપે તો એમાં મોડિફિકેશન કરવાનું હોય છે, અને એના કેલ્ક્યુલેશનને લીધે જે ડિફરન્સ છે એ 2 ટાઈમ ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવો પડે. એથી જો ગાઈડલાઇન વેલી ડિક્લેર થઈ જાય તો ગાઈડલાઇન પ્રમાણે, સેન્ટ્રલ ગાઈડલાઇન પ્રમાણે પે કમિશન સ્ટેટ ગવર્મેન્ટ પણ આપી શકે, અને એ પ્રમાણે જે
પેલા 5 વર્ષ માટે રિમ્બર્સમેન્ટ લેતી હોય છે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી. એટલે પે કમિશન સ્ટેટ ગવર્મેન્ટ ડિક્લેર કરે તો ક્યારેય લેટ નથી થતું. સ્ટેટ ગવર્મેન્ટ જેટલું લેટ કરે એ જ લેટ હોય છે. બાકી સ્ટાર્ટિંગના 5 વર્ષ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી રિમ્બર્સ કરાવવાનું હોય છે. એટલે હવે ડિલે થાય એવા કોઈ ચાન્સ નથી. એટલે ખુશ છો તમે ઇન શોર્ટ આ સરકારના નિર્ણયથી? હા, 100% આવકારીએ છીએ સરકારનો નિર્ણય જે છે એને, અને બધા શિક્ષકો હર્ષની લાગણી અનુભવે છે. આ વડોદરાના શિક્ષકોમાં તો હર્ષની લાગણી છે જ. માંગણી એવી છે કે ભલે સરકારે આ ડિસિઝન તો લઈ લીધું છે, પરંતુ તેનો વહેલામાં વહેલી તકે અમલ કરવામાં આવે. અને કેટલાક પ્રોફેસરો આપની સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સર, આપ શું ઈચ્છો છો? ગવર્મેન્ટે આ ડિક્લેર તો કરી દીધું છે, ક્યાં સુધી તમને લાભ મળવો જોઈએ? મને એવું લાગે છે કે આવતા 2 મહિનાની અંદર તો લાભ મળી જ જશે. કારણ કે જે રીતે આગળ મારા મિત્રએ પણ કહ્યું કે સ્ટેટ ગવર્મેન્ટને જે રીતે સેન્ટ્રલથી ગ્રાન્ટ મળશે એટલે તરત જ અહીંથી આપી દેશે. એટલે એવું માનવું છે કે મેક્સિમમ મોડામાં મોડું 2 મહિનાની અંદર તો મળી જ જશે. મળી જવું જોઈએ 2 મહિનાની અંદર. હા, લગભગ તો 80-85% ગ્રાન્ટ જેવી રિલીઝ થશે એવું જ સરકારશ્રી આના માટે વિચારશે. આમ તો નીતિ નિયમો જે કંઈ બનાવવાના છે એ ઓલરેડી બની ચૂક્યા છે એવું લાગી રહ્યું છે અત્યારે, તો એમાં પણ કંઈ વાર નહીં થાય. કેમ કે યુનિવર્સિટીને એક બિલ બનાવવાના હોય છે સરકારની ફોર્મ્યુલા પ્રમાણે, એ ઓલરેડી એની ફોર્મ્યુલા યુનિવર્સિટી પાસે જ ને એના વ્યક્તિઓ હોય છે કામ કરવાવાળા, જે ઓડિટ વિભાગના લોકો હોય છે એ લોકો. તો આ બધી ગાઈડલાઇનના કારણે બહુ વ્યવસ્થિત રીતે બિલો તૈયાર થઈ જતા હોય છે, એટલે એમાં કોઈ બહુ જાજો પ્રશ્ન રહેવાનો નથી એવું મને લાગી રહ્યું છે. ના, હાલો અપેક્ષા છે કે મળી જવું જોઈએ 2 મહિનાની અંદર, તમારી પ્રોસેસ શરૂ થઈ જોઈને તમને લાભ મળવો જોઈએ. લાગે છે તમને ફરીથી રિમાઇન્ડ કરાવવું પડશે સરકારને? સરકાર બહુ સિરિયસ છે આ વિષયમાં, અને અત્યાર સુધી જેટલા બી અમે ઇનપુટ્સ આપ્યા છે શૈક્ષિક સંઘ તરીકે અને ટીચર્સ એસોસિએશનના જુદા જુદા કાર્યક્રમ કરીને બધા ટીચર્સ પાસેથી ઇનપુટ લીધા હતા, એમાંથી ઘણા બધા તો એ એક્સેપ્ટ કરી જ લીધા છે સરકારે, અને એ પ્રમાણે જ એમની આખી નવી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે. તો હવે ઘડીએ ઘડીએ એકની એક વસ્તુ રિમાઇન્ડ કરવાનો કોઈ અર્થ નથી. થોડો સમય એમને પણ આપવો જોઈએ કે પોઝિટિવલી કામ કરે છે તો આપણને 5-15 દિવસ વહેલું મોડું પણ બરાબર રીતે મળી જાય બધાને, કોઈ ડિસ્ક્રિપન્સી ના રહે, એક ટીચરને વધારે મળ્યું બીજાને ઓછું મળ્યું એ લડાઈ ના રહે, એ રીતે બરાબર કામ થશે. આપવો જોઈએ સરકારને સમય. સરકારનો અભિગમ ખૂબ જ સ્પષ્ટ અને ખૂબ જ સકારાત્મક છે. થોડો સમય લાગશે જેમ મારા મિત્ર કહે છે, પરંતુ અમે પણ એના માટે ખૂબ પ્રેસિંગ ડિમાન્ડ નહીં કરીએ. કારણ કે સરકારનો અભિગમ સકારાત્મક છે, મોડું વહેલું થશે સરકારની પ્રાથમિકતા હોય છે, અને અમને આશા છે કે સરકાર વહેલી તકે અમારી આશાઓને યાદ કરશે. વડોદરાના જે MS યુનિવર્સિટીના પ્રોફેસર છે, લગભગ 900 જેટલા પ્રોફેસર છે, તેમને સરકારના આ નિર્ણયનો લાભ થવા જઈ રહ્યો છે, 7મા પગાર પંચનો લાભ થવા જઈ રહ્યો છે. પોઝિટિવ છે, સરકાર જેટલી પોઝિટિવ છે સરકારના ડિસિઝનને લઈને, વડોદરાના પ્રોફેસરો પણ એટલા જ પોઝિટિવ છે. પરંતુ તેમનું એક મત એવો છે કે ગવર્મેન્ટ તરફથી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, ગાઈડલાઇન છે, એ વહેલામાં વહેલી તકે તૈયાર થવી જોઈએ, જેથી કરીને વહેલી તકે તેઓને તેમના આ ડિસિઝનનો લાભ મળી શકે અને સરકારનો આ નિર્ણય માત્ર ચૂંટણીલક્ષી નિર્ણય બનીને ન રહી જાય તેવી પણ પ્રોફેસરોની લાગણી છે. કેમેરામેન DK સોલંકી સાથે અમિત ઠાકોર, મારું મંતવ્ય માટે વડોદરા. મારું મંતવ્યમાં રોકાઈશું એક વિરામ માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. તો જે રીતે આપણે જોયું કે એક તરફ સુરતના આપણે શિક્ષકો સાથે વાત કરીએ, તો સુરતના શિક્ષકો એમ કહી રહ્યા છે કે આ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય ખૂબ જ મહત્ત્વનો છે, અને એમની અપેક્ષા છે કે વહેલીથી વહેલી તકે તેમને તેમનું જે એરિયર્સ છે એ મળી જવું જોઈએ. તે બાદ આપણે વાત કરી વડોદરા, તો વડોદરામાં MS યુનિવર્સિટીના આપણે અમુક શિક્ષકો સાથે વાત કરી, અમુક શિક્ષકોના મંડળ સાથે વાત કરી, અને ક્યાંક ને ક્યાંક તેઓ બી આ રીતે કહે છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની એ લોકો રાહ જોતા હતા, અને હવે ટૂંક જ સમયમાં તેઓને તેમનું એરિયર્સ મળી જાય તેવી પણ તેઓ અપેક્ષાઓ રાખી રહ્યા છે. મહત્ત્વનું એક વાત એ કહી શકાય કે 1/1/2016 થી 31/3/2019 સુધીના આજે કુલ એરિયર્સની વાત કરીએ તો 904.21 કરોડ રૂપિયા ચૂકવવાનું થાય છે. તે પૈકી જો ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકાર 50% લેખે 452.11 કરોડ રૂપિયા મળવાપાત્ર થશે. ત્યારે હવે સીધા આપણે જઈશું રાજકોટ, અને રાજકોટના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું.
રાજ્ય સરકાર દ્વારા સરકારી તથા અર્ધ સરકારી જે શાળાઓ છે તેમાં જે કહી શકાય કે શાળાઓના જે એરિયર્સ છે એરિયર્સની સાથે સાતમો પગાર પંચ પણ લાગુ કરવામાં આવ્યું છે. કેવો માહોલ છે શાળાઓનો, શાળાઓના શિક્ષકનું શું કહેવું છે આપણે જાણીએ. શું નામ છે? મારું નામ જતીન જેઠવા છે અને આ બાબતે મારું એવું કહેવું છે કે ધીસ ઇઝ મોર બેનિફિશિયલ. અમે જે રીતે મહેનત કરીએ છીએ એનું અમને પૂરેપૂરું ફળ મળે છે. વી ઓલ આર વેરી થેન્કફુલ ટુ રૂપાણી સાહેબ જેમણે આ રાજ્ય સરકાર દ્વારા જે પગાર પંચ લાગુ પાડ્યો અને અમને જે એરિયસ મળશે, સો વી આર વેરી હેપી. શું લાગે છે કે આજે ચૂંટણી આવી રહી છે કે એના લઈને આ પ્રકારનું જે ઘોષણા કરવામાં આવી છે, સરકાર અવારનવાર આવા ઘણા બધા ત્યારે 10% અનામત મેળવ્યું, શું કહેશો એના વિશે? મારું પર્સનલ વ્યૂ એવો છે કે કદાચ હોઈ શકે. રાજકારણને તો તમે ઓળખો જ છો, અમારા ફાયદામાં છે પ્લસ બધાના ફાયદામાં છે, એટલે આમ જુઓ તો ધેર ઇઝ નો બેડ થિંગ. સો આઈ થિંક એવું હોઈ શકે કદાચ. ક્યાંક ને ક્યાંક જે 3 રાજ્યોમાં છે જે સરકારને મૂકી ખાવી પડી છે એને લઈને આ પ્રકારની ઘોષણા થઈ હોય તમને એવું લાગી રહ્યું છે? જે નાની એવી હાર થઈ છે એને કદાચ રિકવર કરવા માટે આ એક યોજના હોઈ શકે. હા, શિક્ષકો કેટલા અત્યારે ખુશ છે અત્યારે આ પ્રકારની જે ઘોષણા કરી છે સરકાર દ્વારા, શું કહેશો એના વિશે? અત્યારે તો અમે બધા ખુશ છીએ. તમે આ બાજુ કેમેરો ફેરવશો તો દેખાશે કે અમારી સેલેરીમાં જે વસ્તુ અમારા માટે ખૂબ ફાયદાકારક છે, એટલે ખુશીનો માહોલ છે. લાગે છે અત્યારે દિવાળી છે. ખાસ જો વાત કરીએ જે 2016 થી 2018 સુધીનું જે એરિયર્સ છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, તમને એક લાભ મળશે, એના વિશે શું કહેશો આપ? ઘણી બધી જગ્યાએ કામ આવશે એરિયર્સ, એટલા માટે જ ખૂબ જ ખુશ છીએ બધા કે જે કાંઈ અમારી સેલેરીમાં વધારો થશે એ સારી જગ્યાએ જશે અને અમારા ફેમિલી અમારા માટે ફાઇનાન્શિયલી ફાયદો થશે. બહુ ખુશ છીએ અને પહેલું એ કે સરકાર જ્યારે અત્યાર સુધી જે સરકારી સ્કૂલમાં જે બધા બેનિફિટ મળતા હતા હવે અર્ધ સરકારી સ્કૂલમાં પણ મળે છે, તો એ બેનિફિટ અર્ધ સરકારી સ્કૂલમાં જેટલા અત્યારે કદાચ કર્મચારીઓ કામ કરે છે ને સરકારી કરતાં ડબલ કર્મચારી છે જે અર્ધ સરકારીમાં કામ કરે છે, તો વધારે પડતો બેનિફિટ છે અર્ધ સરકારીવાળાને વધારે થશે, તો એ વસ્તુને લઈને અમે બહુ ખુશ છીએ. શું લાગે છે કે કયા કારણોસર આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા? કારણમાં અત્યારે સૌથી મોટો જે કરંટ ટોપિક છે એ છે ઇલેક્શન છે, પણ ઇલેક્શનનું જોવા જઈએ તો એની સામે જો શિક્ષકોનો ફાયદો થાય છે પ્લસ જે ફાયદો કરે છે સરકાર અત્યારે ઇલેક્શનને લઈને, તો એની સામે અત્યારે એમણે જેટલા પણ આપણને વાયદાઓ કર્યા છે અથવા તો એ આજે કહી રહ્યા છે એ વાયદાઓ બસ ઇલેક્શન પછી પણ કન્ટિન્યુ રહે એવી ખાસ અમારી એક્સપેક્ટેશન છે અને અમને લાગે છે કે મોદી સરકાર જો આવી તો એક્સપેક્ટેશન પરિપૂર્ણ થશે જ. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે જે શિક્ષકોને રીઝવવા માટે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હોય છે રાજ્ય સરકાર દ્વારા? 80% જેવું એવું કહી શકાય કે રીઝવવા માટે કરતાં પણ જો એ બેનિફિટ અત્યારે શિક્ષકોને મળતો હોય તો એમના સામે અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સામે અત્યારે શિક્ષક આપણે જોઈએ છીએ કે નોર્મલ સ્કૂલની અંદર 2500 પણ કામ કરતા હોય છે, પણ એમની સામે એમણે સામે ક્યારેય સેલેરી નથી જોઈ, પણ જો આ વસ્તુને અત્યારે સરકાર ધ્યાનમાં લઈ અને આ વસ્તુ જો એ કરી રહી છે તો બહુ સારી વાત છે. તો આ હતા બેન જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, આપણી સાથે બીજા પણ બેન જોડાણા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન શું નામ છે? ત્રિવેદી. બેન, જે સરકારે અત્યારે જાહેરાત કરી છે સાતમા પગાર પંચની એરિયર્સની, એના વિશે આપનું શું મંતવ્ય છે? એ કેટલું સફળતાપૂર્વક સરકાર જાહેરાત કરી છે? સરકારે હોઈ શકે કે ઇલેક્શનના રિગાર્ડિંગ જાહેરાત કરી હોય, પણ અમારા મનની તો લાગણી અતિશય હર્ષોલ્લાસ અનુભવે છે અને જે કંઈ પણ સરકારે કર્યું છે એ મોદી સરકાર છે, તો અમને એવો ભરોસો બી છે કે એમણે જે કર્યું છે એ પૂરું પણ કરશે. આપણી સાથે બેન જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરો, આપણી સાથે બીજા પણ બેન જોડાણા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન શું નામ છે આપનું? બિંદિયા રાઠોડ. બિંદિયાબેન, શું મંતવ્ય છે સરકારની આ જાહેરાતને લઈને, આપનું શું કહેવું છે? ખૂબ જ સારું છે, જો મોદી સરકારે કીધું છે તો એ કરશે જ અને અમને પૂરો વિશ્વાસ છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કે કહી શકાય કે એક શિક્ષકોને એક વોટ બેંક તરીકે લેવામાં, એના માટે આ જાહેરાત માટે શું લાગે છે? ના, એના માટે તો નહીં, પણ જો મોદી સરકારે કરે છે એટલે કરશે જ, અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમારા બાળક માટે પણ સારું રહેશે જો સેલેરી વધશે તો. આતા આપણી સાથે શિક્ષિકા જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, આપણી સાથે બીજા પણ બેન જોડાણા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આપ એક શિક્ષિકા છો, શું કહેશો કે મોદી સરકારનું આ જે ડિસિઝન છે, રૂપાણી સરકારનો ડિસિઝન છે,
કઈ રીતે ફલિયાર થશે, જો શિક્ષકોને એરિયર્સ મળશે, સાતમો પગાર પંચ મળશે? બહુ સારું કહેવાય કે આવી રીતના ગવર્મેન્ટ સ્કૂલમાં મળે છે, તો હવે પ્રાઇવેટ સ્કૂલમાં પણ મળે છે, તો બહુ પ્રાઉડફુલ થાય છે મને કે સારું કહેવાય કે અત્યારના અમને પ્રાઇવેટ સ્કૂલમાં પણ મળે છે. તો આ તો આપણી સાથે બહેનો જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે જે છે સરકારની જાહેરાતને લઈને લોકો ખુશ છે, અને તેને લઈને જે આગામી સમયમાં જે કહી શકાય કે જે ચૂંટણીને લઈને, ચૂંટણી અમુક જણા એમ કહે છે કે ચૂંટણી માટેનું કાર્ય છે, અને અમુકનું એવું કહેવું છે કે આ માત્ર ને માત્ર ચૂંટણી માટે નહીં પણ કહેવાય કે જનતાની સહાનુભૂતિ માટે આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જે રીતે આપણે વાત કરી કે સમગ્ર મામલા સામે આવ્યા બાદ શિક્ષકોને મળવાપાત્ર જે રકમ છે ટૂંક સમય મળી જશે. મારું મંતવ્યમાં આજે બસ આટલું જ. વધુ એક મહત્વના વિષય સાથે ફરીવાર મળીશું. રજા આપશો. નમસ્કાર.